નમસ્તે, મારું નામ ડૉક્ટર નિની છે. હું કિરણ હોસ્પિટલના ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં કન્સલ્ટન્ટ છું. આજે આપણે વાત કરીશું ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ ફ્રેક્ચરમાં. સૌ પ્રથમ ફ્રેક્ચર શું છે? જ્યારે પણ કોઈ વ્યક્તિ પડી જાય અથવા તો એક્સિડન્ટ થાય ત્યારે હાડકું ભાંગી જવું, તેને આપણે ફ્રેક્ચર કહીએ છીએ. ખાસ કરીને જ્યારે ફ્રેક્ચર થાય છે ત્યારે તે ભાગમાંથી ઘણું લોહી વહી જાય છે. તેમાં પણ જો પગના અથવા તો થાપાના ભાગનું ફ્રેક્ચર થાય તો ઓલમોસ્ટ 1 થી 1.5 લિટર જેટલું લોહી વહી જાય છે. આ સમયે વ્યક્તિ એમ્બ્યુલન્સ કે હોસ્પિટલ પહોંચે તે પહેલાં આજુબાજુના વ્યક્તિ, સગા સંબંધી કે મિત્ર તરીકે તમે ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ શું આપી શકો? જ્યારે કોઈ વ્યક્તિનો એક્સિડન્ટ કે ઈજા થાય તે પછી ફ્રેક્ચર છે કે નહીં તે કઈ રીતે ખબર પડે? શરીરના કોઈ પણ ભાગમાં, હાથમાં કે પગમાં ખૂબ વધારે પડતી સૂજન આવી જવી, ત્યાંથી ખાસું લોહી નીકળી જવું અથવા તો ચામડીના ભાગમાં અંદર લોહી જમા થઈ જવું, એ ભાગની બિલકુલ મૂવમેન્ટ અથવા તો કોઈ હલનચલન ન થઈ શકવી અથવા તો ખૂબ વધારે પડતો દુખાવો થવો, આ બધા ફ્રેક્ચર હોવાના ચિહ્નો છે. હવે આમાં જાણીએ કે તમે ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ કઈ રીતે આપી શકો. જો સપોઝ કોઈ વ્યક્તિને હાથનું ફ્રેક્ચર થયું હોય તો તેને તમે ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ રોડ સાઇડ કે ઘરે કઈ રીતે આપી શકો છો? સૌથી પહેલાં જે ભાગમાં ફ્રેક્ચર લાગે છે તે ભાગની બિલકુલ હલચલ કે મૂવમેન્ટ કરાવી નહીં, તે ભાગને ઘરમાં પડેલા કોઈપણ સ્વચ્છ કપડાં કે રૂમાલથી ઢાંકી દેવો. એ પછી એ ભાગની વધારે હલચલ ન થાય તેના માટે સ્લિંગ બનાવી અને કવર કરી દેવું. સ્લિંગ બનાવવા માટે ઘરમાં પડેલું કોઈપણ સ્વચ્છ કપડું, સાડી, ઓઢણીનો ચોરસ ટુકડો લઈ તેને ફોલ્ડ કરી અને આવી રીતે એક ત્રિકોણ આકારનું કપડું બનાવો. હવે એક ત્રિકોણના ભાગને નીચેથી અંદર લઈ અને હાથને બીજા ટુકડાથી સપોર્ટ કરો. પાછળના ભાગે એક વખત સપોર્ટ થયા પછી ગાંઠ મારી દો, જેથી કરીને આ હાથની મૂવમેન્ટ થતી બંધ થઈ જાય છે. જ્યારે ફ્રેક્ચર થયું હોય ત્યારે હાડકાના તીક્ષ્ણ ભાગોના લીધે આજુબાજુના સ્નાયુઓ કે આજુબાજુની લોહીની નળીઓને ઈજા થઈ અને ઈજા વધારે ગંભીર થવાની સંભાવના રહે છે. એમ્બ્યુલન્સને બોલાવો અને નજીકના ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં જઈ અને સારવાર થાય ત્યાં સુધી તમારું હાડકું સ્ટેબલ રહે છે. જો પગના ભાગમાં ફ્રેક્ચર કે કોઈ ઈજા થઈ હોય તો જ્યાં સુધી વ્યક્તિ એમ્બ્યુલન્સ કે હોસ્પિટલમાં પહોંચે ત્યાં સુધી તે ભાગની હલનચલન અટકાવવા માટે તે ભાગને ઇમ્મોબિલાઇઝ એટલે કે સ્પ્લિન્ટ કઈ રીતે અપ્લાય કરવો? એક વસ્તુ છે, આજુબાજુમાં કંઈ પૂઠું અથવા તો કોઈ લાંબુ લાકડું અને આવું કંઈ જ જો પોસિબલ ના હોય તો ઈજાગ્રસ્ત પગને, ફ્રેક્ચરવાળા પગને નોર્મલ પગ સાથે ઓઢણી કે સાડીની મદદથી બાંધી શકાય છે. જો પૂઠો કે એવું કંઈ અવેલેબલ હોય તો પગની બિલકુલ હલનચલન કર્યા વગર પગના નીચેના ભાગમાં પૂઠું રાખી અને તેને ઓઢણીથી બાંધી દેવો. આ રીતે પગને બાંધી દેવાથી જ્યાં સુધી વ્યક્તિને હોસ્પિટલમાં પહોંચાડો ત્યાં સુધી પગની કોઈ મૂવમેન્ટ થતી નથી, જેથી કરીને પગના જે મોટા હાડકા હોય છે તેમાંથી વધુ લોહી વહી જવાની અથવા એની આજુબાજુની કોઈ ભાગને ઈજા થવાની સંભાવના ઘટી જાય છે.